नमस्ते विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा पुनः एक छात्र का स्वागत है। धोरण 5 નો વિષય છે સામાન્ય જ્ઞાન, એનો આજે આપણે પાઠ જોશું, પાઠ 22 અને 23। તો આપણે 22 થી શરૂઆત કરીશું। એનું નામ છે સરખામણી। બરોબર, અહીં કેટલીક વસ્તુ આવી છે, તમને આ બોલો એની સરખામણી કરવી છે। બરોબર, તો જોઈએ આપણે દૂધ જેવો, તો દૂધ કેવો હોય તો કે સફેદ। બરોબર, નથી સરખામણી બરફ જેવો તો કે બરફ કેવો હોય ઠંડો, પછી ઓલસા જેવો તો શું કેવો હોય તો કે કાળો, ટમેટા જેવો ટમેટો કેવો હોય લાલ, શિયાળ તો કેવો હોય લુચ્છું, તો એની શિયાળને કેવો કયો છે લુચ્છો, સિંહ જેવો બહાદુર તાકાતવો, પથ્થર જેવો તો કે કઠણ, પથ્થર કેવો હોય કઠણ, ભીત જેવો બહેરો, મધ જેવો તો કે મીઠો, પીછા જેવું હલકું, પીછું હલકું હોય ને, કૂતરા જેવો વફાદાર, વાંદરા જેવો ચંચળ એટલે કે હોશિયાર, પછી કાગડા જેવો ચતુર, કબૂતર જેવો ગભરું, ગાય જેવો ગરીબ, ચંદ્ર જેવો શીતળ એટલે કે ઠંડો એવો, તાડ જેવો ઊંચો, તાડ એટલે તાડનું વૃક્ષ આવે ને એનો હાઈટ કેટલી હોય સૌથી વધુ હોય એટલે એને ઊંચા સાથે સરખામણી કરી છે, મગર જેવો તો કે આળસુ જ્યાં હોય ત્યાં પૈડી જ રહે, સસલા જેવો તો કે બીકણ, અને સાપ જેવો કેવો કીધો છે જેરી, તો આ શું થાય એક એક વસ્તુ એને સરખામણી કરી છે કે એ વસ્તુ કોને મેચ કરે છે, તો સ્વાધ્યાયમાં આપણે એ જ કરવાનું છે કે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે, પેલા તમારે વાંચી લેવાનું, જો કે યાદ રહી જાય એવું છે પછી મોઢે લખવાની ટ્રાય કરવાની। બરોબર, તો આપણે લખશું, પેલું છે પૂછ્યું છે પથ્થર જો, તો ખબર છે જે પથ્થર કેવું હોય તો કે કઠણ, તેમાં શું આવશે કઠણ, પછી આ બાજુ બીજું વાંદરા જો, વાંદરા કેવો એકદમ ચંચળ એક જગ્યાએ બેસે જ નહીં, ત્યાર પછી ત્રીજું દૂધ જેવો, દૂધ કેવું હોય સફેદ, તમે શું આવશે સફેદ, અક્ષર સારા કરીને લખજો, ત્યાર પછી ચોથું છે કોલસા જેવો, તો શું કેવું હોય કાળો, તમે શું આવશે કાળો, પાંચમું છે બરફ જેવો કે ઠંડો, ત્યાર પછી છઠ્ઠું સોરી અહીંયા આવશે ચોથું ટમેટા જેવો, એ આપણે ખાઈ ગયા, બરોબર ખાઈ ગયા ટમેટા જેવો તો કે લાલ, હવે આવશે કોલસા જેવો તો કે કાળો, ત્યાર પછી સાતમું છે શિયાળ જેવો તો કે લુચ્છો, આઠમું છે કાગડા જેવો તો કે ચતુર, નવમું છે કબૂતર જેવો ગભરું દરફો, દસમું છે ગાય જેવો તો કે એકદમ ગરીબ, અગિયાર સિંહ જેવો બહાદુર તાકાતવો, બરોબર, પછી બારમું છે ભીત જેવો તો કે બહેરો, ત્યાર પછી તેરમું મધ જેવો મીઠો, ચૌદમું છે પીછા જેવો તો કે હલકું, પંદરમું છે કૂતરા જેવો તો કે વફાદાર, સોળ સાપ જેવો તો કે ઝેરી, પછી સત્તરમું સસલા જેવો તો શું કેવું હોય બીકણ ડરફો, પછી અઢાર નંબર તાડ જેવો, તાડના વૃક્ષ જેવો ઊંચો, પછી છે ઓગણીસ ચંદ્ર
ચિત્તો વિસ છે મગર જેવું તો કે આળસું બરોબર તો તમે મગર સ્ટાર કાળનું કેટલું ઊંચું છે એનું ચિત્ર આપ્યું છે સાતનું ચિત્ર છે પછી મધનું છે કોલસાનું ચંદ્ર મોસ્કોપણ ચિત્ર આપ્યા છે તો અહીંયા તમારો 22મો પાઠ પૂરો થાય છે હવે આપણે જોશું 23 ભારતમાં પ્રથમ રાજેન્દ્ર પ્રસાદ સી છે પંડિત જવાહરલાલ નહેરુ
અને નીચે શ્રી રાજગોપાલાચાર્ય રાજે શું કહેવાય રાષ્ટ્રપ્રમુખ કોણ હતા પ્રથમ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શું આવશે બી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન જો મહિલા કીધું છે વડાપ્રધાન તો કોણ આવશે ઇન્દિરા ગાંધી ત્યાર પછી ત્રીજું ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ અરવિંદ ઘોષ મિહિર સેન રાકેશ શર્મા કે રમણ દેવધર્મ સી રાકેશ શર્મા અવકાશયાત્રી ભારતના લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા જનરલ માણેકશા જનરલ બી એન ઠાકોર જનરલ કે એ સુખમૈયા કે જનરલ કે એમ કરિયપ્પા તો શું હતું જનરલ માણેકશા ત્યાર પછી પાંચમું છે ભારતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અનિતા શુદ સુચેતા કૃપલાની રાજકુમારી અમૃત કૌર કે સરોજની નાયડુ એમાં શું આવશે સુચેતા કૃપલાની પ્રશ્ન નંબર બે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બે ઓપ્શન એ છે પહેલું છે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી ખાલી જગ્યા હતા બરોબર ઓપ્શન એક છે મોલાના અબુલ કલામ આઝાદ કે સી રાજગોપાલાચાર્ય તો શિક્ષણ મંત્રી કોણ હતા મોલાના અબુલ કલામ આઝાદ બરોબર ત્યાર પછી ભારતના પ્રથમ વડાપ્રધાન અહીંયા મહિલાનો ઉલ્લેખ કર્યો નથી એટલે શું આવશે સરદાર વલ્લભભાઈ પટેલ કે પંડિત જવાહરલાલ નહેરુ તો આવશે પંડિત જવાહરલાલ નહેરુ ઓપ્શન સારા કોમાં છે ત્યાર પછી ત્રીજું છે માઉન્ટ એવરેસ્ટ સર પરના પ્રથમ ભારતીય પુરુષ ખાલી જગ્યા હતા શેરપા તેનઝિંગ નોર્ગે કે અવતાર સિંહ ચીમા તો એમાં શું આવશે અવતાર સિંહ ત્યાર પછી ચોથું છે ભારતના યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા કુલપતિ હંસા મહેતા કે આશા પૂર્ણા દેવી હંસા મહેતા પાંચમું છે ઓલિમ્પિક રમતોત્સવમાં ચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ કે સાયના નહેવાલ એમાં આવશે સાયના નહેવાલ પ્રશ્ન નંબર ત્રણ ખરાખોરા છે બરોબર એમાં પહેલું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ યમેશચંદ્ર બેનર્જી હતા તો કે સાચું તો પહેલામાં શું આવશે સાચું પછી બીજું છે ભારતના પ્રથમ મહિલા પાયલટ એટલે કે વિમાન ચાલક ફાતિમા બીબી હતા તો વિમાન ચાલક કોણ હતા દુર્ગા બેનર્જી એમાં શું આવશે ખોટું ભારતીય પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ બી માવડંગર હતા તો એ શું છે સાચું ત્યાર પછી ચોથું છે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન હતા અનિતા શુદ